नमस्कार खेडूत मित्रों, अमारी चैनल मा आपनु स्वागत छे। आजे आपणे वात करीशुं रोपाण शेरडी मा बीजा डोज मा केवुं खातर लेवुं जोईए अने खातर नाख्या पछी शुं पारा चढ़ावा जोईए। चालो वीडियो शुरू करिए। खेडूत मित्रों, आपणे शेरडी रोपी होय तो एमा पहलो डोज 25-30 दिवसनी अंदर आपणे नाखीए छीए अने 45-50 दिवसनी अंदर पहलो स्प्रे लईए छीए। त्યાર બાદ આપણે ખાતરનો બીજો ડોઝ 60-70 દિવસની અંદર લેવો જોઈએ અને શા માટે 60-70 દિવસની અંદર જ બીજો ડોઝ ખાતરનો લેવો જોઈએ? કારણ કે 60-70 દિવસ સુધીમાં શેરડીની અંદર આપણે જેટલી પણ ફૂટની જરૂર હોય ને એટલી ફૂટ એટલે કે 10-12 ફૂટ આવી જ ગઈ હોય છે। માટે આ ફૂટને પોષક તત્વોની જરૂર હોય છે અને 10-12 પેર ઉપરની જે વધારાની ફૂટ આવે છે એની આપણને કોઈ જરૂર નથી। એટલે એ ફૂટને અટકાવવા માટે બીજા ખાતરનો ડોઝ નાખી અને હલકા પારા ચઢાવવા જોઈએ। ખેડૂત મિત્રો, શેરડીની અંદર ત્રીજા ડોઝ કરતાં પણ બીજા ડોઝનું મહત્વ વધારે છે। કારણ કે આપણે જે પણ ખાતર નાખીશું સીધું શેરડીના જરા પાસે જશે અને જે પણ પારા ચડાવીશું એના કારણે ખાતર આપણા જરા પાસે એટલે કે મૂળ પાસે હશે તો એ આપણા મૂળ સરળતાથી એ ખાતર લઈ શકશે અને ચોમાસાની અંદર પણ એ પોષક તત્વ પાકને એટલે કે શેરડીને મળતા રહે છે। માટે બીજા ડોઝનું મહત્વ શેરડીમાં ઘણું વધારે છે। શેરડીની અંદર બીજા ડોઝમાં કેવું ખાતર પસંદ કરવું તો શેરડીના મૂળ જે ખાતર લઈ શકે એ જ ખાતર લેવું જોઈએ। જેમ કે 12-32-16, 10-26-26 અથવા મહાધન ક્રોપટેક 9-24-24 અથવા 8-21-21 આ ચાર ખાતરમાંથી કોઈ પણ એક 50 કિલો, યુરિયા 45 કિલો, પોટાસ 50 કિલો, કેન માસ્ટર 10 કેજી, માઇક્રોન્યુટ્રિયન્ટ 5 કેજી, સલ્ફર દાણાદાર 5 કેજી અને કમ્પોસ્ટ 50 કેજી, આટલી વસ્તુ લઈ અને ખાતર નાખવું જોઈએ। અગાઉ કહ્યું એ પ્રમાણે બીજો ડોઝ થોડો રકમની અંદર પણ મોઘો થશે એટલે ખર્ચ વધશે, પણ આ ડોઝનું મહત્વ ઘણું વધારે છે। આની અંદર જે પોટાસ આપણે લીધું છે, જો કોઈ ખેડૂતે અગાઉ પોટાસ વાપર્યું હોય તો અડધી બેગ જ પોટાસ એટલે કે 25 કેજી પોટાસ વાપરવું। આ ખાતર નાખવાથી જે પણ 10-12 શેરડીની ફૂટ આવી હશે એનો ગ્રોથ વિકાસ ઝડપથી અને સારી રીતે થાય છે। શેરડીની ફૂટ એક સરખી આવે છે અને શેરડીની પેર વધવાની ચાલુ થશે। ખાતર નાખ્યા પછી હલકા પાડા ચઢાવવા જોઈએ જેથી વધારાની જે ફૂટ હોય એને આપણે અટકાવી શકીએ। કારણ કે ખેડૂત મિત્રો, શેરડીનું વધારે અને સારું ઉત્પાદન માટે આપણને ફક્ત 10-12 ફૂટની જ જરૂર છે। જો 10-12 ફૂટ હશે તો આપણે સારી રીતે એની ટ્રીટમેન્ટ કરી શકીશું। માટે વધારાની ફૂટને અટકાવવા માટે બીજા ખાતરનો ડોઝ નાખી અને હલકા પારા ચઢાવવા જોઈએ। ઘણા ખેડૂત મિત્રો અમને એવું કહે છે કે અમારા ખેતરની અંદર ફૂટ ઓછી છે, એટલે જો ખેતરની અંદર 70% ફૂટ 10-12 આવી ગઈ હોય એક જણાની અંદર તો પારા ચઢાવી દેવા જોઈએ। જે 30% ફૂટ નથી આવી, જેમાં 30% ફૂટ ઓછી છે 10-12 કરતા, તો એ આવી જશે, પણ એના કારણે બીજો ખાતરનો ડોઝ નાખી અને પારા ન ચઢાવે એવું ન કરવું। બીજો ખાતરનો ડોઝ નાખી અને હલકા પારા ચઢાવવા જ જોઈએ। વધારે માહિતી માટે આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો। ધન્યવાદ।